ભ્રષ્ટાચાર કોણ કરે છે આ દેશમાં? કઈ પબ્લિક? આપણી જ પબ્લિક. પણ કઈ પબ્લિક? આપણો ખેડૂત. આપણા ઘરે કોઈ હેલ્પ કરતું હોય તે તો કોણ કરે છે? આપણી પબ્લિકમાં કઈ પબ્લિક? પછી હા, તો એ લોકો એજ્યુકેટેડ છે. હા, એ લોકો પાસે પૈસા છે તોય કરે છે. તો શું ખૂટે છે? સેટિસ્ફેક્શન. ઓકે, પણ એ તો નો સ્વિસ બેંકમાં 15,000 કરોડ લાખ કરોડ હોય તો સેટિસ્ફેક્શન નથી થતું. તો કેવી રીતે આપણા વિચારવાળા કોઈ કહેશે શું ખૂટે છે? હા, સારા વિચારો. એન્ડ ચારિત્ર, બીજી ભાષામાં રાઈટ, કેમ કે આપણને ક્યાંય ચારિત્રનો ઘડતર કેવી રીતે કરવું એનું એજ્યુકેશન ક્યાંય નથી મળતું એવું તો નથી, પણ બહુ ઓછી જગ્યાથી મળે છે, બહુ ઓછું મળે છે, જોઈએ એ પ્રમાણમાં નથી. ઓએસિસની શરૂઆત 28 વર્ષ પહેલાં થઈ હતી. બહુ યંગ બધા એન્જિનિયર્સ અને ડૉક્ટર્સ હતા. માયાદેવી ઓલસો મસ્ટ બી 22 ઓર સમથિંગ. અને એવી જ રીતે 20-25 વર્ષના એન્જિનિયર્સ અને ડૉક્ટર્સ એવા યુથે ઓએસિસની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તો જે પ્રોબ્લેમ્સ દેખાતા હોય છે એવી રીતે જ પ્રોબ્લેમ જોયા હતા. એનો અનાથ છે, ગંદકી છે, ગરીબી છે, વૃદ્ધાશ્રમ છે, બધામાં હેલ્પ કરવાની શરૂઆત કરી હતી. પણ કરતા 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 ખબર પડી કે આ બધાનું મૂળ તો શેમાં રહ્યું છે? જીવન કેવી રીતે જીવવું અને ચારિત્ર્ય. એટલે એવો એવો સમાજ, એવો દેશ, એવી દુનિયા હોય તો આપણને કેટલું ગમે કે જ્યાં આપણને વૃદ્ધાશ્રમની જરૂર જ ના, અનાથાશ્રમની જરૂર જ ના, ગરીબી એ લેવલ સુધી ના હોય કે કોઈને એક બેઝિક નીડ ના સેટિસ્ફાઈડ, કે એમનું શોષણ ના થાય. જે લોકો થોડા નબળા છે, વીક છે, એમનું શોષણ ના થાય, રાધર એમના વિકાસ માટે મદદ મળે એવો સમાજ હોય તો કેવી મજા. તો એ સમાજનું ઘડતર કરવા માટે ઓએસિસની શરૂઆત થઈ. અને ઓએસિસ કરેક્ટર એજ્યુકેશનનું કામ કરે છે છેલ્લા 20 વર્ષ. અને અમદાવાદમાં છેલ્લા 2-3 વર્ષમાં અમે લોકોએ બહુ બધું સરસ અમદાવાદ અને નોર્થ ગુજરાતમાં બહુ સરસ કામ કર્યું છે. અને એ કામને આજે આપણે સેલિબ્રેટ કરવા માટે બધા ભેગા થયા છે.